भारत में जो कोई धनी के व्यक्ति नु नाम लो त्यारे सौथी पहली बात आवे अंबाणी परिवार नी, परंतु अत्यारे अंबाणी परिवार ना ज एक समय ना अबजोपति अनिल अंबाणी देवा मां डूब्या छे अने जीवे छे साव सामान्य जीवन। देवा मां डूबेला अनिल अंबाणीए शुक्रवारे लंडन नी अदालत मां तेनी सामे चाली रहेला केस मां हाजरी आपी हती। देवाड़िया अनिल अंबाणी एक समय हता धनिक, आजे जीवन निर्वाह पण चलावु मुश्किल। त्रण चाइनीज बैंके अनिल अंबाणी सामे यूके नी कोर्ट मां कर्यो छे केस। एवुं कहेवाय छे के समय ज्यारे खराब चाली रह्यो होय त्यारे शरीरनुं कपड़ुं पण तमारो साथ नथी आपतुं। अत्यारे देशना एक समयना सौथी धनिक व्यक्ति अने धीरुभाई अंबाणीना पुत्र अनिल अंबाणीनी हालत पण कंईक आवी छे। देवामां डूबेला अनिल अंबाणीए शुक्रवारे लंडनની અદાલતમાં તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે। ત્રણ ચાઇનીઝ બેંકે અનિલ અંબાણી સામે યુકેની કોર્ટમાં કેસ કર્યો છે, ત્યારે અનિલ અંબાણીએ કોર્ટમાં કરી હતી કેટલીક લાચારીની વાતો। વકીલોની ફી ચૂકવવા માટે પણ નથી પૈસા। વેચી નાખ્યા ટીના અંબાણીના ઘરેણા, ઘરેણા વેચીને રૂપિયા 9.9 કરોડ મેળવ્યા। આવકનું નથી કોઈ સાધન, મારા પાસે આવકનું કોઈ સાધન નથી અને હાલમાં મારી પત્ની અને પરિવાર પર મારો જીવન નિર્વાહ માંડ માંડ ચાલી રહ્યો છે। આ વાક્યો છે અનિલ અંબાણીના। ખર્ચને પહોંચી વળવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માંગે છે અને કોર્ટ તેને તેની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે, એવી અપીલ કરી લંડન કોર્ટમાં। અનિલ અંબાણીએ જણાવ્યું કે જાન્યુઆરી અને જૂન 2020 વચ્ચે ઘરેણા વેચીને તેમણે રૂપિયા 9.9 કરોડ મેળવ્યા છે અને હવે તેની પાસે કિંમતી કહી શકાય તેવી કોઈ ચીજ નથી। આ ઉપરાંત મારી પાસે ક્યારે રોલ્સ રોયસ હતી જ નહીં, અત્યારે મારી પાસે માત્ર એક જ કાર છે। પ્રાઇવેટ હેલિકોપ્ટર અંગે તેમણે કહ્યું કે હું તેનો વ્યક્તિગત વપરાશ કરું છું ત્યારે જ તેના માટે ચૂકવણી કરું છું। 1 જાન્યુઆરી 2020 રોજ બેંકનું બેલેન્સ હતું 20.8 લાખ। 12 જૂન સુધીમાં ચીનની બેંકોને લોન ચૂકવવાની હતી। અદાલતને ખબર પડી કે 31 ડિસેમ્બર 2019 સુધીમાં અંબાણીનું બેંક બેલેન્સ 40.2 લાખ રૂપિયા હતું અને તે 1 જાન્યુઆરી 2020 રોજ ઘટીને 20.8 લાખ રૂપિયા પર આવી ગયું હતું। તેમની ગણના ભારતના સૌથી ધનિક લોકોમાં થતી હતી, પણ હવે તેની પાસે $1,10,000નું માત્ર એક આર્ટવર્ક છે। બ્રિટિશ હાઈકોર્ટે 22 મે 2020 રોજ પસાર કરેલા આદેશમાં અંબાણીને 12 જૂન સુધીમાં ચીનની બેંકોના 71,69,017,681 અથવા ₹5,281 કરોડની લોન ચૂકવવા કહ્યું હતું। તે જ રીતે અંબાણીને £50,000 એટલે કે લગભગ 7 કરોડ રૂપિયા કાનૂની ખર્ચ તરીકે ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ।